નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું A1 ગુજરાતી ચેનલમાં. મિત્રો, આજે આપણે ઉગતા પોરની માં મેલેડી માના ઇતિહાસની વાત કરીશું. વર્ષો પહેલાની આ વાત છે. ખાવડ કરીને એક ગામ હતું. આ ગામમાં કાલિયો કાપડી નામનો ઉગતા પોરની મેલેડીનો ભૂવો રહેતો હતો. આ કાલિયો બાળ કુંવારો હતો. આ કાલિયો અને માં મેલેડી સન્મુખ વાતો કરતા. હવે ધીરે ધીરે થતા આ કાલિયા દાદાની ઉંમર 80 વર્ષની થઈ ગઈ અને મનમાં થયું કે જો મારો દેહ બળી જશે તો આ મેલેડી માની સેવા પૂજા કોણ કરશે. આવો વિચાર કરી એ તો માની ચુંદડી અને ત્રિશુલ લઈ હાલી નીકળ્યા અને થયું કે કોઈ સારો સેવક મળી જાય તો મારી ઉગતાની મેલેડી ધૂણવા આપી દઉં. હાલતા હાલતા તેને સીમમાં માલા કારોત્રા નામનો રબારી મળ્યો, જે બકરા ચરાવતો હતો. માલા કારોત્રાને માં મેલેડીનો મોહ લાગ્યો. તે બોલ્યો, હે કાલિયા દાદા, મને તમારી મેલેડી ધૂણવા આપો, હું જીવીશ ને ત્યાં સુધી તેમની સેવા પૂજા કરીશ. એટલે કાલિયા દાદાએ કહ્યું કે હું મારી મેલેડી તને આપું, તેના બદલામાં તું મને કાબરી બકરી આપ. એટલે માલો બોલ્યો, ભલે દાદા, લઈ જાઓ. ભલે કહી કાલિયા દાદાએ ત્રિશુલ અને ચુંદડી 10 હાથ દૂર ઉભા રહી છૂટા મૂક્યા અને એ ત્રિશુલ અને ચુંદડી ઉડતા ઉડતા માલા રબારીના હાથમાં આવ્યા. હવે આ ત્રિશુલ અને ચુંદડી લઈને માલો રબારી તેના ગામ ઉકેડી પાસે પહોંચ્યો. પણ તેને વિચાર આવ્યો કે મારી પત્ની દલી રબારણને જઈને કહીશ કે આપણે કાબરી બકરીને બદલે આ ત્રિશુલ અને ચુંદડી લાવ્યો છું તો મારી સાથે તે ઝઘડો કરશે. એવી બીકે માલા રબારીએ આ ગામની બહાર એક રાયણનું ઝાડ હતું તેની પુલમાં ત્રિશુલ અને ચુંદડી સંતાડી દીધા અને તેણે ઘેર આવી પોતાના બકરા વાડામાં પૂર્યા. થોડી વાર પછી દલી રબારણ બકરીઓ દોહવા આવી પણ તેને વાડામાં કાબરી બકરી ક્યાંય ન દેખાણી. ઘરે આવી દલી રબારણે માલાને કહ્યું કે આપણી કાબરી બકરી મને ક્યાંય દેખાતી નથી. એટલે માલો કહે, કોણ જાણે, બાજુના ગામમાં બકરા ભેગી જતી રહી હશે, એટલે કાલે મળી જશે. આમ માલો ખોટું બોલ્યો. આમ 3-4 દિવસ નીકળી ગયા એટલે માં મેલેડી રાયણના ઝાડેથી વિચાર કર્યો કે આ માલો બીકનો માર્યો, કંઈ બોલતો નથી અને મારે ક્યાં સુધી અહીંયા બેસી રહેવું. તે લાવને દલી રબારણના સપને જાઉં. આવું વિચારી માં મેલેડી રાતના 12 વાગ્યાને દલી રબારણના સપનામાં આવ્યા અને બોલ્યા, એ દલી રબારણ, હું ઉગતાની મેલેડી ખાવડ ગામથી તારે ગામ આવી છું. તારો માલો મને કાબરી બકરીને સાટે લાવ્યો છે. માલો બીકમાં કાંઈ બોલતો નથી અને મને ગામની બહાર રાયણના ઝાડની પોલમાં મૂકી છે. સવારે વાગતા ઢોલે મને ગામમાં લાવો અને હું તમારું નામ ઇતિહાસમાં અમર ના કરું તો ઉગતાની મેલેડી નહીં. સવાર થયું, દલી રબારણે માલાને વાત કરી અને ગામમાં સૌ ભેગા થઈ માં મેલેડીને વાગતા ઢોલે ઘરે તેડી લાવ્યા અને ઘરના પાણિયારે માં મેલેડીનું સ્થાપન કર્યું અને બંને પતિ પત્નીએ ભેગા થઈ માં મેલેડીની સેવા પૂજા કરવા લાગ્યા. આમ થતા 10-1 વર્ષ વીતી ગયા હશે અને ત્યાં માલાને ક્ષય રોગ થયો અને તે માંદો પડ્યો. 2-4 વર્ષ ખાટલામાં રહ્યો પછી માલો રબારી તેની પત્નીને કહે છે, દલી, મને એક વચન આપો એટલે મારો જીવ સદગતિ પામે. એટલે દલી રબારણ કહે છે કે તમે જે કહો ને તે હું તમને વચન આપું છું. એટલે માલો કહે છે, દલી, મારા મરી ગયા પછી તું ક્યાંય બીજું ઘર માંડતી નહીંતર મારી મેલેડીની સેવા પૂજા કોણ કરશે. દલી રબારણે વચન આપ્યું અને માલા રબારીએ દેહ છોડી દીધો. દલી એકલી રહીને માં મેલેડીની સેવા પૂજા કરે છે. આમ થતા માઠું વરસ આવ્યું, વરસાદ પડ્યો નહીં અને ઉકરેડી ગામના માલધારીઓ જ્યાં વરસાદ સારો હોય ત્યાં માલઢોર લઈને નીકળી ગયા. એટલે દલી રબારણ એકલી પડી તો પણ હિંમત કરીને 2-3 મહિના કાઢી નાખ્યા. દુકાળનું દુઃખ દલી સહન ન કરી શક્યા અને ઘરમાં ફોક મૂકીને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, મારા પતિને મેં વચન આપ્યું છે, આ ઘર નહીં છોડું, એટલે હું બહાર પણ ક્યાંય નથી જઈ શકતી. મેલેડીએ તો સાવ એકલી કરી દીધી. માં મેલેડીએ આ વાત કાનો કાન સાંભળી એટલે રાત્રે 12 વાગ્યે માં મેલેડી દલીને મળવા આવ્યા. દલીના આછું લૂસી માં મેલેડી બોલ્યા, દલી ઊભી થા, હું માલા કારોત્રાની મેલેડી હાજરા હાજુર છું. એટલે દલી ઊભી થઈ અને માને પગે લાગી કહેવા લાગી કે હે માં, મારે એક પણ દૂધનું ઢોર નથી, આ દુકાળમાં મારું ઘર કેવી રીતે ચલાવવું. એટલે માં મેલેડી બોલ્યા, સાંભળ દલી, કાલે સવારે આપણા ગામની પરવાડે મારવાડની પોઠો નીકળશે, તે મારવાડી પાસે ગાય છે, તે તારે લાવવાની છે. દલી બોલી, અરે માં, મારી પાસે પૈસો નથી, હું આ ગાય કેવી રીતે લઉં.
માં બોલ્યા, તો સાંભળ દલી, હું વીછી બની ગામના વાણિયાના છોકરાને ડંખ મારું છું. વાણિયો તારી પાસે વીછીનું ઝેર ઉતારવા આવશે ત્યારે તું તેને લીમડાનો ચાળો નાખી ઝેર ઉતારજે. પછી વાણિયો મેલડીના દિવેલના 5 રૂપિયા આપશે. અને જે રીતે માં મેલડીએ કહ્યું હતું એ જ રીતે બન્યું. દલી રબારણને 5 રૂપિયા મળી ગયા. બીજે દિવસે સવારે ગામમાં વણઝારાની પોઠો નીકળી. ત્યાં જઈ દલી રબારણ કહે છે, ભાઈ તમારી આ ગાય લેવી છે. ત્યાં વણઝારો કહે કે બેન, આ ગાય તો ક્યારેય વિયાતી નથી, તો આ ગાયનું શું કરશો? ના ના ભાઈ, છતાં મારે આ ગાય જોઈએ છે. એટલે વણઝારો બોલ્યો કે આ ગાય હું તમને મફતમાં તો નહીં આપું, તેના 5 રૂપિયા થશે. હવે દલીએ 5 રૂપિયા આપી વણઝારાની ગોરી ગાય ખરીદી લીધી. પહેલા દિવસે દલી ગાયને દોવા બેઠા ત્યારે ગાયે 1.25 શેર દૂધ આપ્યું. બીજા દિવસે 5 શેર દૂધ આપ્યું. આમ કરતા કરતા આ ગોરી ગાય ટંકે 1.25 મણ દૂધ આપવા લાગી. એમ થતા માઠું વર્ષ ઉતરી ગયું અને સારું વર્ષ આવ્યું. જે માલધારીઓ પરદેશ ગયા હતા તે પણ પોતાના વતન પાછા ફર્યા. હવે બન્યું એવું કે ઉકેડી ગામની બાજુમાં પંકોડા કરીને એક ગામ હતું. આ ગામમાં ભૂપતસંગ સોલંકીનું રાજ ચાલતું હતું. આ ભૂપતસંગને ખબર પડી કે દલી રબારણની પાસે જે ગાય છે તે ટંકે 1.25 મણ દૂધ આપે છે, એટલે તેને સૈનિકોને આદેશ કર્યો કે જાઓ અને તે ગોરી ગાયને લઈને આવો. હવે સૈનિકો તો આવ્યા ઉકેડી ગામમાં. દલી રબારણ તો દોષી થઈ ગયા હતા. આવીને સૈનિકો બોલ્યા, માજી બાજુમાં પંકોડા ગામના ભૂપતસિંહનો આદેશ છે કે આ ગોરી ગાય અમારે લઈ જવાની છે, કેટલા રૂપિયા આપીએ? એટલે દલીમાં બોલ્યા કે ભાઈ આ ગાય તો મારે મેલડીની છે, તે મારે વેચવી નથી. એટલે સૈનિકો તો માજીને ધક્કો દઈ ગાયને છોડીને હાલતા થયા અને કહેતા ગયા કે તારી મેલડીને કહેજે કે પંકોડા ગામમાં આવી તારી ગાયને લેતી જાય. એટલે દલીમાં તો મેલડીમાંને વિનવે છે. એટલે મેલડીમાં પ્રગટ થયા અને બોલ્યા, હું ઉગતાની મેલડી છું, હું ગાય લેવા પંકોડા જઉં છું. ગાય લીધા વિના પાછી આવું તો થીક પડે તારી ભક્તિને. એટલે રથોડો જોડી માં મેલડી ભંકોડા ગામ આવ્યા. જ્યાં ભૂપતસંગ ડાયરો કરીને બેઠા હતા ત્યાં આવી મેલડીએ પોતાના વાળ ખંખેર્યા. એટલે વાળમાંથી 2 બિલાડી કાઢી, 1 બિલાડી કોળીઓના વાળામાં ગઈ, ત્યાં કોળીઓ તૂણવા લાગી, અને બીજી બિલાડી રાણીવાસમાં ગઈ, ત્યાં રાણીઓ તૂણવા લાગી. એટલે ભૂપતસંગ સોલંકીને સમજતા વાર ન લાગી અને તે મેલડી માના પગમાં પડી ગયા અને કીધું કે હે માં, તું કોણ છે? માં બોલ્યા, હું ઉકરડીની દલી રબારણની ઉગતાની મેલડી મારી ગોરી ગાય પાછી લેવા આવી છું. ભૂપતસંગ, તમે દલીને ભંકોડા બોલાવો ને તમે તેના સામૈય કરો, તમારી બહેન બનાવી સારી પહેરામણી આપો. એટલે ભૂપતસંગે દલીને ભંકોડા બોલાવી સામૈય કર્યા અને પોતાની બહેન બનાવી તેને ગાય પાછી આપી. દલીમાં મેલડીને વારીને પાછા ફર્યા. એટલે ભૂપતસંગ બોલ્યા, બહેન મારે પણ માં મેલડીને મારા રાજમાં બેસાડવા છે. પછી માં મેલડીએ ભંકોડાના રાજમાં આસન વાળ્યું. હવે ભૂપતસંગના રાજ્યમાં મેલડી બેઠા એટલે ભૂપતસંગને માં મેલડીની ભક્તિનો રંગ લાગ્યો. ભૂપતસંગ દર રવિવારે મેલડી માતાના મઢે દર્શન કરવા જતા. હવે બન્યું એવું કે એક દિવસ ભૂપતસંગ શિકાર કરવા નીકળ્યા અને કડીના રાજા મલ્હારરાવે તેના 200 સૈનિકો સાથે ભૂપતસંગને ઘેરી લીધા. ભૂપતસંગને નક્કી થઈ ગયું કે હવે મર્યો જ સમજો. પણ આ દિવસે રવિવાર હતો એટલે ભૂપતસંગને મેલડીમાં યાદ આવ્યા કે હે માં, હું મરું છું એનો અફસોસ નથી, પણ આજે રવિવાર હતો, જો તારા દર્શન થઈ ગયા હોત ને તો મારો જીવ સદગતિએ જાત. ભૂપતસંગ આટલું બોલ્યા ત્યાં તો ઉગતાની મેલડીમાં ભંકોડામાં જાગૃત થઈને રથોડો જોડીને ભૂપતસંગની વારે આવી બોલ્યા કે આ 200 સૈનિકોના ઘેરામાંથી તને બહાર કાઢવા હું દલીની ઉગતા પોરની મેલડી આવી છું. એટલે ભૂપતસંગ બોલ્યા કે માં, હવે મારે ઘેરામાંથી નથી નીકળવું, બસ તારા દર્શન થઈ ગયા, હવે મરી જાઉં ને તો પણ અફસોસ નથી. એટલે મેલડીમાં બોલ્યા કે ભૂપતસંગ, જો તને આજે આ 200 સૈનિકોની વચ્ચે મરવા દઉં ને તો તીક પડે મારી દલીને. તું તારા માથા ઉપર હાથ ફેરવ અને હું તને 10 ફૂટ લાંબો નાગ બનાવી આ 200 સૈનિકોના ઘેરામાંથી બહાર કાઢું ને તો માનજે. અને ભૂપતસંગે તેના માથા ઉપર હાથ ફેરવ્યો. ત્યાં તો ભૂપતસંગ 10 ફૂટ લાંબો નાગ બનીને 200 સૈનિકોના ઘેરામાંથી બહાર નીકળી ગયો. અને માં મેલડીએ પાણીની અંજલી છાંટી ત્યાં તો ભૂપતસંગ ખોખારો ખાઈને ઊભો થઈ બોલ્યો, ધન્ય છે માં મેલડી તારા મોઘેરા અવતારને. તો મિત્રો, આ હતો
મેલેડી માર્ટનો રોચક ઇતિહાસ. મિત્રો, આવા જ ઇતિહાસ અને વાર્તાઓ જાણવા માટે આજે આ ચેનલ એ1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.